પ્રોફેસર પફીબેન, ટીમ સાથે પધારેલા ટીમ મેનેજરશ્રીઓ બાબરિયા સાહેબ, ડૉક્ટર ચેતનાબેન, સ્પર્ધાઓ રાખેલી એ સમગ્ર વર્ષ નિયમિતપણે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ. આ પ્રવૃત્તિ પૈકીની આજે આપણે સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરેલું છે. સાંસ્કૃતિક, અને તમે જાણો છો કે પુરાણકાળની અંદર પણ ભારતીય સંસ્કૃતિ, રોમ સંસ્કૃતિ અને ઇજિપ્ત સંસ્કૃતિ, આ ત્રણ સંસ્કૃતિ છે એ ખૂબ જૂની પુરાણી છે. ત્યાર પછી જે બધી નવી સંસ્કૃતિઓ, વેસ્ટર્ન સંસ્કૃતિઓ આવી. આજે આપણે ચાર ઇવેન્ટ યોજવા જઈ રહ્યા છે, કારણ કે ચારેય યુનિવર્સિટીની અંદર એક કોમન પ્લેટફોર્મ રહે, કોમન ઇવેન્ટ રહે એ માટે થઈ, અને અમે નાટક, માઇમ, એક પાત્રી અભિનય અને લોકનૃત્ય આ ચાર સ્પર્ધાઓનું આપણે આયોજન કરેલું છે. જુદા જુદા પાત્રોનો આપણે અભિનય કરીએ છીએ, જે જગ્યાએ બેસાડીએ છીએ ત્યારે ઘણીવાર સાચા મનથી, ખોટા મનથી અભિનય કરવાનો આવે છે. જે એક પાત્રી અભિનય છે, દરેક કોલેજમાંથી બે સ્પર્ધકો ભાગ લઈ શકે છે. લોકનૃત્ય એ 10 મિનિટનું છે, અને એમાં 10 કલાકારો ભાગ લઈ શકે છે. ઇવન NSS છે, એમાં રાષ્ટ્રીય કક્ષાએ જે આપને ગૌરવ મળ્યું, એકાકમ એક ચિત્ર થઈને એની અંદર ભાગ લો પૂરા ઉત્સાહ સાથે, તો 100% કોઈનામાં તાકાત નથી કે તમારો નંબર ન આવે. આજના દિવસે જે મને બોલાવી છે એ બદલ હું તમને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ તો કાર્ય આ જે પ્રોગ્રામ યોજનાર અમારા કોટિયા સાહેબે મને જે બોલાવીને આમંત્રણ આપ્યું, એમને પણ થેન્ક્સ. તમારે બધા તમારું પરફોર્મન્સ આપવા માટે પણ ઉતાવળા છો, એટલે બહુ લાંબી વાત કરવી નથી, પણ એક વાત કરી દઉં કે એક સ્કૂલની અંદર બહુ નામાંકિત ગામ સિટીની બહુ નામાંકિત એક સ્કૂલ હતી, એ સ્કૂલની અંદર એક રમોત્સવનો એક ગોઠવાયો વાર્ષિક પ્રોગ્રામ, એની અંદર ભાગ લેવા માટે એક બીજી સ્કૂલમાંથી બે ફ્રેન્ડ્સ હતા, જય અને વિજય. નેશનલ લેવલે ICR દ્વારા દર વર્ષે આ એગ્રી ફેસ્ટો ઉજવાય છે, અને એમાં ભાગ લઈએ છીએ. અને આ જુદી જુદી જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે, કારણ આપણો દેશ એ સંસ્કૃતિને વસેલો છે. આપણા દેશની સંસ્કૃતિને આપણે ઉજાગર કરવા માટે ઘણા જ પ્રોગ્રામો દરેક જગ્યાએ થતા રહે છે. અત્યારનો ચાલી રહ્યો નવરાત્રિનો પ્રોગ્રામ, એ પણ એક આપણો સાંસ્કૃતિક પ્રોગ્રામ જ છે. થોડા સમય પહેલાં ગયો એ ગણપતિ ઉત્સવનો મહોત્સવ, એ પણ એક આપણો દેશનો સાંસ્કૃતિક પ્રોગ્રામ જ હતો. આવા ઘણા પ્રોગ્રામો આપણે દેશની અંદર એ થઈ રહ્યા છે, અને આ બધો સંસ્કૃતિનો વારસો જાળવવા માટે તમને બધાને અહીંયા આ સ્પર્ધાઓની અંદર એક તમે યોગદાન આપ્યું છે, એ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, જે કંઈ સ્પર્ધાઓ છે, મને બરાબર યાદ છે કે ઘણી સારી સ્પર્ધાઓ આપણા ત્યાં અહીં યોજાય છે. ભૂડોડા જે રાસ હતો એ ગઈસાલ અહીં જે કાર્યક્રમ ગોઠવ્યો હતો મે 28 થી 31 દરમિયાન અહીં આપણે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરી હતી, એ કોન્ફરન્સની અંદર પણ એ હુડો ડાન્સ, પછી ટીપણી ડાન્સ, આ બધાને રજૂ કરેલા. સ્ટેજ ઉપર જે કલાને બહાર લાવવી એ કોઈ નાની સૂની વાત નથી. એ જે પાત્ર ભજવવાનું હોય એ પાત્રની નો પૂરો અભ્યાસ કર્યા પછી એ પાત્રનું તમે જીવનમાં ઉતારો તો જ એ પાત્ર સારી રીતે ભજવી શકો. ડૉક્ટર પ્રવીણભાઈ બરાબર કહ્યું કે આપણું આખું જીવન છે નાટક જ છે. આપણને પરમકૃપાળો પરમાત્માએ આ નાટક કરવા જ મોકલ્યા છે. એ પાત્ર કેટલું ગમે એ પાત્ર હોય, ઘણા જુદા જુદા નાટકોમાં એ ભાગ ભજવતો હોય છે, પણ એ ક્યારેક પ્રેક્ષકને એના પ્રત્યે અણગમો ન થાય, જે કંઈ ભાવ મોં પર લાવવાના છે એ બધા જ ભાવો આવે, સંવાદો પણ એવી જ રીતે બોલાય, એ પણ એક જરૂરી છે. AR પાઠક, કુલપતિ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી. આજરોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આંતર મહાવિદ્યાલય સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા રાખવામાં આવેલ છે. આ સ્પર્ધાની અંદર કૃષિ યુનિવર્સિટી હસ્તકની 7 કોલેજો, એટલે કે 3 એગ્રીકલ્ચર કોલેજ, 1 હોર્ટિકલ્ચર કોલેજ, 1 એન્જિનિયરિંગ કોલેજ,
એક ફિશરીઝ કોલેજ અને એક વેટરનરી કોલેજના સાત કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ જુદા જુદા પોતાની કલાકૃતિઓ લઈ આવશે. આમાં નાટક, પછીથી એક પાત્રીય અભિનય, માઇન અને લોકનૃત્ય, આ ચાર કાર્યક્રમો રાખવામાં આવેલ છે. આમાંથી જે સારા પાત્રો અને સારું દેખાશે એને અમે ચારેય કૃષિ યુનિવર્સિટીના જે આંતર યુનિવર્સિટી સ્પર્ધા થશે એમાં એ નાટક કે એક કૃતિ જે છે એમાંથી પણ જે સારી થશે એ દેશ લેવલે નેશનલ લેવલે એ આંતર કૃષિ યુનિવર્સિટીઓ વચ્ચેની જે સ્પર્ધા થાય છે એમાં જશે. આમ દર વર્ષે આ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા યોજાતી જે આ નેશનલ લેવલની સ્પર્ધા છે એ સ્પર્ધામાં ભાગ લેવા માટે અત્યારે અહીંયા અમે અમારી કલાકૃતિઓ મારી સાથે કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ રજૂ કરી રહ્યા છે અને એમાંથી જે સારી લાગશે એ આપણે દેશ લેવલે પર લઈ જઈશું જેથી ત્યાં આપણને યુનિવર્સિટીને ઇનામ મળી શકે. ઉડો ડાન્સ જે રહ્યો એ સારો આવ્યો હતો અને માઇન પણ એક આવ્યું હતું પણ એ આવી જવાની શક્યતાઓ રહે છે. અને ઉડો ડાન્સ જે છે લોકનૃત્ય એટલે લોકનૃત્યની અંદર આપણું ગુજરાત ખાસ કરીને વિશેષ આપણી લોકનૃત્યોની કલાકૃતિઓ દેશ લેવલે પણ પ્રચલિત છે એમાં પણ આપણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પોતાનો ભાગ લઈ રહ્યા છે. હું ખુશિયા શ્રદ્ધા, મારો નેટિવ પ્લેસ છે પોરબંદર જિલ્લો ગામ રાણાવા. કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી સંસ્થામાં અભ્યાસ કરું છું 5th સેમેસ્ટરમાં. આજની આ આંતર મહાવિદ્યાલયની કોમ્પિટિશન અંતર્ગતે 7 કોલેજોએ પાર્ટ લીધેલો છે. એમાં અમારી કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અમે બધાએ NIC એટલે કે નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પમાં પણ અમારું જે પર્ફોર્મન્સ છે એ આપેલું છે. તેમાં જુદા જુદા રાજ્યોના બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે તથા કલા મહાકુંભ નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોજવામાં આવ્યું છે કલા વિકસે એના માટે. એમાં પણ અમે રિજિયન લેવલ સુધી અમારું પર્ફોર્મન્સ બતાવેલું છે. તેમજ ટેબલ ટેનિસમાં પણ અમારા બે વિદ્યાર્થીઓ નેશનલ લેવલે ચેમ્પિયન બનીને આવ્યા છે ટેબલ ટેનિસ. તથા બેડમિન્ટનમાં પણ આ વખતે આંતર મહાવિદ્યાલય કોલેજમાં ભાઈઓએ બેડમિન્ટનમાં પ્રથમ નંબર મેળવી અને કૃષિ ઇજનેરી અને ટેકનોલોજીનું ગૌરવ વધાર્યું છે. તથા પણ મિક્સ ડબલ ટેબલ ટેનિસમાં પણ ફર્સ્ટ રેન્ક આવેલો છે ખેલ મહાકુંભમાં. આજની આ આંતર મહાવિદ્યાલય મોનો એક્ટિંગ, ડ્રામા, લોકનૃત્ય અને માઇમ સ્પર્ધામાં પણ હું મોનો એક્ટિંગમાં એટેમ રેપ એટેમ અને એસેટ એટેક વિશે એક્ટ કરી રહી છું. તો અમારા આ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજીના ચઢહડતા કાર્યક્રમો આવી રીતના થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ પોતાનું અંતર્ગત રીતે પર્ફોર્મન્સ આપી રહ્યા છે. ડોક્ટર નરેન્દ્ર કુમાર ગોટિયા, ડીન અને પ્રિન્સિપાલ કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ, અને મારા સાથીદારો શ્રી ધવલ થાનકી અને ડૉક્ટર ચોલરા, આજે આંતર મહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધા 2017-18 આયોજન કૃષિ ઇજનેરી એન્ડ ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા કરવામાં આવેલ છે. આ સ્પર્ધાઓમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના 8 કોલેજોમાંથી 7 કોલેજો ભાગ લઈ રહ્યા છે અને આ સ્પર્ધાઓમાં નાટ્ય સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો, એકાંકી અભિનય, માઇમ, વક્તૃત્વ સ્પર્ધા અને જેવા કાર્યક્રમો રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ તૈયારી કરીને સારી રીતે અને એના જે અભિનય કરે છે એ બધા વિદ્યાર્થીઓ પણ ઘણી મહેનત કરીને અહીં આવ્યા છે. અમારા કોલેજ અને જે બીજા 6 કોલેજ આવ્યા છે, 7 કોલેજના બધા વિદ્યાર્થીઓ જે મહેનત કરે એમાંથી જે વિનર થાય એ વિનર ટીમને અમે આંતર વિશ્વવિદ્યાલય જે સ્પર્ધા આયોજન થાય છે ગુજરાતમાં ત્યાં મોકલીએ છીએ અને એમાં પણ જે વિજેતા રહે તો એને ભારતના લેવલ ઉપર ICR દ્વારા જે આવી સ્પર્ધાઓ રાખવામાં આવે છે ત્યાં પણ મોકલવામાં આવે છે. તો વિદ્યાર્થીઓના આ પ્રયાસોને આ યુનિવર્સિટી દ્વારા ઘણા સપોર્ટ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ જ્યાં સુધી એમના નિપુણતાથી આગળ વધતા હોય તો એને દરેક જાતના સપોર્ટ કરીને આ યુનિવર્સિટીએ એને આગળ લઈ જવાની કોશિશ કરી રહી છે અને આજનો કાર્યક્રમ
એ દિશામાં એક મોટો કદમ છે. વાંસળિયા તાલુકા જામનગર જિલ્લો જામનગરથી આવું છું. હું અહીં કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયમાં ફોર્થ યરમાં અભ્યાસ કરું છું. હું આજે આ આંતર મહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં મારે ફોક ડાન્સ એટલે કે આપણે જે જૂના રાસ ગરબા એવા લોકનૃત્યમાં મેં ભાગ લીધેલો છે. અમારી કોલેજ અને અમારી યુનિવર્સિટી અમને બહુ પ્રોત્સાહિત કરે છે અને આ ક્ષેત્રે ભાગ લીધા પછી મને આપણે સ્ટેજ ફિયર અને એવું બધું દૂર થાય છે અને જેથી મને આગળ ભવિષ્યમાં પણ આગળ સફળતા મળે એવી કોલેજ અને યુનિવર્સિટી અમને પ્રયાસો કરી રહ્યા છીએ. અમને આ સ્તરેથી જીત્યા બાદ અમને સ્ટેટ લેવલ નેશનલ લેવલ એ રીતે આગળ મોકલવામાં આવે છે. અમારી યુનિવર્સિટી અને અમારી કોલેજનો અમારા ઉપર ઘણો સપોર્ટ છે જેથી હું મારી કોલેજ અને યુનિવર્સિટીને આભાર વ્યક્ત કરવા માગું છું. તરસ લાગી હતી તો ફાટવું હતું ને ભગવાન ડર નો ભગવો. તારા જેવા પાણા કરતા તો આનો ભાર વેન્ડર વાળો. બાપા અમને કાં પજવો? હું તમને પજવું છું? હું તો તમારી મદદ કરવા આવ્યો. લઈ લે નકર અમારે બીજો દાન ક્યાં ધારું?